નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ્વેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું બિનસચિવાલય ક્લાર્કનું મોડલ પેપર ટુ એનો પાર્ટ ટુ ભાગ પાર્ટ વનમાં તમે સો પ્રશ્નો જોયા હશે અને આ પાર્ટ ટુમાં બીજા સો પ્રશ્નો છે મિત્રો જો તમે આગળનું મોડલ પેપર જોવા મળત માંગતા હોય મોડલ પેપર વન પાર્ટ વન ટુ તો તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં એનો વિડીયો મળી જશે અને આ મોડલ પેપર સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત બનાવવામાં આવ્યું છે અને હા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપણે મળી રહે અને ગુજરાત સરકારની વર્ગ ત્રણની ભરતીમાં તમને તૈયારી થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યો આપણું બિનસચિવાલય ક્લાર્કનું મોડલ પેપર ટુ એમાં પાર્ટ ટુ ફર્સ્ટ ક્વેશ્ચન ગુજરાત સરકાર દ્વારા એક લવે એવોર્ડ કોને અપાય છે તો ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવે ત્યારે એક લવ્ય એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે જી સ્વાનનું આખું નામ શું છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક મહિનાના નિયત કરેલા કયા વારે આંગણવાડીમાં મમતા દિવસ ઉજવવામાં આવે છે તો મમતા દિવસ આંગણવાડીમાં બુધવારે ઉજવવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા માતા યશોદા પુરસ્કાર કોને આપવામાં આવે છે તો માતા યશોદા પુરસ્કાર શ્રેષ્ઠ આંગણવાડી અથવા તેડાગર કાર્યકર બહેનોને યશોદા પુરસ્કાર આપવામાં આવે છે કૈલાસ ધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલ છે તો વિદ્યુત અને ગેસ આધારિત ગૃહ માટે કૈલાસ ધામ યોજના સંકળાયેલ છે શહેરી વિસ્તારના બે રોજગાર અઢારથી પાંત્રીસ વર્ષના બે રોજગાર યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ પૂરી પાડી વેતન રોજગારી પૂરી પાડવાનો કાર્યક્રમ એટલે ઉમીદ જીઆઈએફટીનું પૂરું નામ શું છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એ જીઆઈએફ ટીનું પૂરું નામ છે જી સિટી ક્યાં આવેલ છે જી આઈ સિટી ગાંધીનગરમાં આવેલ છે બી આર પૂરું નામ શું છે બીઆરટીએસનું પૂરું નામ બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યારથી થઈ તો ઓગણીસો પંચાણું થી મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત થઈ જે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા તેમણે શરૂઆત કરી હતી ઓ એસ આઈ મોડેલમાં સમાવિષ્ટ એક કરતાં વધુ નિયમોના ગણને શું કહે છે તો જેને પ્રોટોકોલ કહે છે આઉટલુક એક્સપ્રેસ શું છે સોફ્ટવેર છે ધંધાકીય વેબસાઇટમાં કયું ક્ષેત્રીય નામ ઉમેરાય છે તો ધંધાકીય વેબસાઇટની પાછળ ડોટ કોમ લખવામાં આવે છે સરકારી વેબસાઇટ હોય તો ડોટ ઇન ડોટ ઓઆરજી આવા ડોમેન મૂકવામાં આવે છે એચટીપીનું પૂરું નામ શું છે હાઈપરટેક્સ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ ડેટા પ્રત્યાર્પણની ઝડપ માટે કયું એકમ વપરાય છે બીપીએસ વેબસાઇટનું સરનામું કયા નામથી ઓળખાય છે યુ આર એલ વેબ પેજ તૈયાર કરવા સામાન્ય રીતે કોનો ઉપયોગ થાય છે તો એચ ટીએમએલનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે એડ્રેસ ખાલી જગ્યા બીટ્સનો બનેલો હોય છે તો બત્રીસ બીટ્સનો આઈપી એડ્રેસ બનેલો હોય છે એક જ બિલ્ડિંગ અથવા રૂમમાં જોડાયેલા કોમ્પ્યુટર્સના કયા નેટવર્કનો ઉપયોગ થાય છે તો એક જ બિલ્ડિંગમાં જે કોમ્પ્યુટર જોડાયેલા હોય તેનેમાં લેનનો ઉપયોગ થાય છે વિન્ડોમાં મુખ્ય બે પ્રકારના યુઝર ટાઈપ્સ છે કયા કયા કોમ્પ્યુટર એડમિનિસ્ટ્રેટર લિમિટેડ એકાઉન્ટ આ બે છે પાવર પોઈન્ટ પ્રોગ્રામ બંધ કરવા મેનુમાંથી ખાલી જગ્યા વિપલ વિકલ્પ પસંદ કરવામાં આવે છે તો ફાઇલ અને પછી એક્ઝિટ એમએસ એક્સેલમાં એક સ્ક્રીન નીચે જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે પેઝ ડાઉન કી એક્સેલમાં બનાવેલી ફાઇલનું નામ નીચેનામાંથી કયું સાચું છે તો એક્સેલમાં જે ફાઇલ બને તેની પાછળ એક્સએલ એસ જ આવે તો આ જે પહેલો ઓપ્શન છે બુક ડોટ એક્સએલએસ એ સાચું ઓપ્શન છે વર્ડમાં લખેલ લખાણના ફોન્ટ નાના કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે તો શિફ્ટ વત્તા કંટ્રોલ પ્લસ લેઝડેન આ શોર્ટકટ કી વપરાય છે વર્ડ એપ્લિકેશનમાં મેઇલ મજ સંપૂર્ણપણે કરવા કેટલા સ્ટોપની જરૂર પડે છે તો ત્રણ સ્ટોપની જરૂર પડે છે વર્ડ એપ્લિકેશનમાં બે કોલમ વચ્ચેનું સ્પેસિંગ કેટલું હોય છે તો ઝીરો પોઈન્ટ પાંચ હોય છે વર્ડ એપ્લિકેશનમાં ટેબલ મેનુમાં કોઈ પણ ફોર્મ્યુલા ખાલી જગ્યા નિશાની સાથે શરૂ થાય છે તો બરાબરની નિશાની સાથે શરૂ થાય છે ટેબલ મેનુ ચાલુ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે તો અલ્ટર પ્લસ એ ડોસમાં સ્ક્રીન ક્લિયર કરવા માટે ખાલી જગ્યા કમાન્ડ વપરાય છે સી એલ એસ એમએસ ડોસમાં હેલ્પ માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો આ ચિહ્નનો ઉપયોગ થાય છે નીચેના પૈકી કોનો સમાવેશ સિસ્ટમ ટૂલ્સમાં થતો નથી ડિસ્ક ક્લિનઅપ ડિસ્ક્રેપમેન્ટ સીડી પ્લેયર કે બેકઅપ તો સીડી પ્લેયરનો સિસ્ટમ ટૂલ્સમાં ઉપયોગ થતો નથી ડોસનું પૂરું નામ શું છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ સેટ ઓફ કમાન્ડ એટલે પ્રોગ્રામ ડીવીડી એટલે ખાલી જગ્યા તો ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક જેને ડીવીડી કહેવામાં આવે છે સામાન્ય રીતે ખરડા પર કેટલા વાંચન થાય છે તો ત્રણ વાંચન થાય છે રાજ્યસભાને કોણ બરખાસ્ત કરી શકે છે તો તે કાયમી ગૃહ છે તે બરખાસ્ત ન થાય ભારતમાં રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે તો ખરડો પુનઃ વિચારણા માટે પાછો મોકલવાની સત્તા રાષ્ટ્રપતિને છે કોઈ પણ મંત્રી શ્રી રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે તો રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપે છે કોઈ પણ ગૃહના સભ્યને સભ્ય તરીકે સ્વાગત કોણ લેવડાવે છે તો સ્પીકર સંઘ યાદી રાજ્ય યાદી અને સવર્તી યાદીના વિષયો કયા બંધારણના પરિશિષ્ટમાં છે તો સાતમા પરિશિષ્ટમાં છે વિદેશી હુંડિયામણ વિષય કઈ યાદીનો છે તો સંઘ યાદીનો છે રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા કેટલાથી ઓછી હોવી જોઈએ નહીં ચાલીસ સભ્યોથી હોવી ઓછી હોવી જોઈએ નહીં કોઈ પણ સ્થાનિક પક્ષને રાજ્ય પક્ષની માન્યતા ક્યારે પ્રાપ્ત થાય છે તો ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં માન્યતા મેળવી હોય ત્યારે તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે જાહેર કરાય છે સંસદમાં કોઈ પણ વિરોધ પક્ષ કેવી રીતે બને છે તો લોકસભામાં પચાસ બેઠકોથી વધુ મેળવનાર જે પક્ષ હોય તેને વિરોધ પક્ષની માન્યતા મળે છે રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ વધારે છે તો ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ વધારે છે કારણ કે તેની રાજ્યસભાની સીટો વિધાનસભામાં સૌથી વધુ સીટો છે એટલે કે રાજ્યસભામાં તેના વધુ ધારાસભ્યો પહોંચે છે ભારતમાં પ્રથમ લઘુમતીવાળી સરકારના પ્રધાનમંત્રી કોણ હતા તો ચરણસિંહ નીચે ચાર વડાપ્રધાનના નામ આપેલા છે જે અગાઉ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા ન હતા તો કયા કયા વડાપ્રધાન મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા ન હતા ચૌધરી ચરણસિંહ વીપીસી સિંહ પીવી નરસિંહરાવ કે ચંદ્રશેખર તો સાચો જવાબ આવે ચંદ્રશેખર જે મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા ન હતા ભારતના કયા રાષ્ટ્રપતિ કેન્દ્રમાં પહેલા નાણાં મંત્રી રહી ચૂક્યા હતા તો જવાબ છે આર વેંકટ રમણ નીચેનામાંથી કયા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા ન હતા તો આ ચાર ઓપ્શનમાંથી કયો સાચો ઓપ્શન છે જે ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા ન હતા તો સાચો જવાબ છે નાની જયસિંહ જે ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા ન હતા ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય અંગો કયા છે તો ત્રણ અંગો છે ભારતના બંધારણ મુજબ ભારતના બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ કયું છે તો વહીવટનું પ્રથમ અંગ કેન્દ્ર સરકાર છે રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો કેટલામો સુધારો છે તો એસીમાં સુધારો છે રાજ્ય સૂચિના કોઈ વિષય પર સંસદ કેટલા સમય માટે કાયદો બનાવી શકે છે તો એક વર્ષ માટે કાયદો બનાવી શકે છે ભારતના બંધારણ મુજબ વહીવટનું દ્વિતીય અંગ કયું છે તો વહીવટ નું દ્વિતીય અંગ છે રાજ્ય સરકાર પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કઈ સાલમાં કેન્દ્રમાં આવી તો ઓગણીસો સિત્યોતેર ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા બાબુભાઈ પટેલ ભારતના બંધારણ મુજબ વહીવટનું તૃતીયાંક કયું છે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગુજરાતમાં પ્રથમ મિશ્ર સરકાર કઈ સાલમાં રચાઈ હતી તો ઓગણીસો નેવમાં ગુજરાતમાં મિશ્ર સરકાર કયા બે પક્ષ વચ્ચે રચાઈ હતી તો કોંગ્રેસ અને ભાજપ આ બે પક્ષ વચ્ચે રચાઈ હતી ભારતનું પ્રથમ અંદાજપત્ર કોણે રજૂ કર્યું હતું તો ભારતનું પ્રથમ અંદાજપત્ર રાજનારાયણે રજૂ કર્યું હતું ભારતમાં સૌથી વધારે અંદાજપત્ર કયા નાણા પ્રધાને રજૂ કર્યા હતા તો મોરારજી દેસાઈએ સૌથી વધુ અંદાજપત્ર રજૂ કર્યા હતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પગભર કરવામાં કોણું યોગદાન મુખરે છે તો લોર્ડ રિપરનું યોગદાન મોખરે છે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ખાલી જગ્યા કહેવાય છે તો ઓગણીસો તેસઠ ઉત્તર પ્રદેશ વિધાનસભાની કેટલી બેઠકો છે તો ચારસો ત્રણ રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત ના આપી શકે જ્યારે તે વિધાનસભામાં વિધાનસભામાં ચૂંટાવાનું બાકી હોય ત્યારે તે રાષ્ટ્રપતિને મત ન આપી શકે એટલે કે ડાયરેક્ટ મુખ્યમંત્રી બનેલા હોય અને ચૂંટાવાનું બાકી હોય તો તે મત આપી શકે નહીં મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે તો 65 વર્ષ રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો બંધારણના કેટલામાં ભાગમાં છે તો ચોથા ભાગમાં નીચેનામાંથી કઈ કલમ વૈવટી તંત્રને ન્યાય તંત્રથી અલગ રાખવાની છે તો આ ચાર કલમમાંથી કઈ કલમ વૈવટી તંત્રને ન્યાય તંત્રથી અલગ રાખવાની છે તો કલમ કયા વડાપ્રધાને લોકસભાનું સત્ર શરૂ થાય એ પહેલા રાજીનામું આપવું પડ્યું હતું તો ચરણસિંહ રાજીનામું આપવું પડ્યું હતું ભારતના બંધારણમાં કટોકટીનો મુદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે તો જર્મનીમાંથી લેવામાં આવે છે નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમ કયો અધિનિયમ ખાલી જગ્યામાં દર્શાવેલ છે તો સિત્યાસીમાં માં દર્શાવેલ છે જમ્મુ કાશ્મીર અંગેની કલમ ત્રણસો સિત્તેર કોણ બરખાસ્ત કરી શકે સંસદ ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે તો દક્ષિણ આફ્રિકાના દેશ જેવી છે નીચેનામાંથી કયું રાજ્ય બંધારણ પ્રમાણે માન્ય નથી તો જમ્મુ કાશ્મીર એ રાજ્ય બંધારણ પ્રમાણે માન્ય નથી બંધારણની કેટલામી કલમ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી ત્રણસો સિત્તેરની કલમ પ્રમાણે નાણાકીય કટોકટી કયા રાજ્યને લાગુ પડી શકાય નહીં તો જમ્મુ કાશ્મીર રાજ્યને લાગુ પડી શકાય નહીં ગુનેગારોને સજા માફ કે કરવાની સત્તા કોની નહી ગુનેગારો રાષ્ટ્રપતિ ભારતમાં નાણાકીય કટોકટી કઈ સાલમાં દાખલ કરાઈ હતી તો ભારતમાં નાણાકીય કટોકટી ક્યારેય પણ દાખલ કરાઈ ન હતી કટોકટી થઈ હતી ઇન્દિરા ગાંધી વખતે પણ નાણાકીય કટોકટી નથી રાજ્ય પશુઓની કતલ કઈ કલમ નીચે રોકી શકે તો અડતાલીસમી કલમ નીચે રોકી શકે નીચેનામાંથી કયા પ્રદેશોના વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે એટલે કે પ્રદેશોના જે વિધાનસભાના સભ્યોને છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે તો દિલ્હી અને પાંડિચેરી પોન્ડિચેરી આ જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે આંદમાન અને નિકોબાર કઈ હાઈકોર્ટમાં ક્ષેત્રમાં આવે છે તો કોલકાતાની હાઈકોર્ટના ક્ષેત્રમાં આવે છે ભારતના પ્રધાનમંત્રી પર સિવિલ અથવા ફોજદારી સંબંધી કોઈ કેસ ચલાવવો હોય તો કોની મંજૂરી આવશ્યક છે તો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે તાજેતરમાં ઇંગ્લેન્ડમાં કયા ક્રિકેટરને નાઇટહુડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો તો એલિસ્ટર કુકને નાઇટહુડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો નાઇટવુડ સન્માન બાદ નામની આગળ શું લગાડવામાં આવે છે તો નામની આગળ સર લગાડવામાં આવે છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણસો પચાસ સિક્સર લગાવવાળો પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો તો મહેન્દ્રસિંહ ધોની એમએસ ધોનીએ કઈ ટીમ સામે ત્રણસો પચાસમી સિક્સર લગાવી તો ઓસ્ટ્રેલિયાની સામે તાજેતરમાં દિલ્હીમાં આવેલા ઇસ્કોન મંદિરમાં આઠસો કિલોગ્રામ ભગવદ્ ગીતાનું અનાવરણ કોના હસ્તે કરવામાં આવ્યું તો નરેન્દ્ર મોદી આઠસો કેજી ભગવદ્ ગીતામાં કેટલા પાનાનો સમાવેશ કરવામાં આવે છે તો છસો સિત્તેર પાનાનો સમાવેશ કરવામાં આવે છે તાજેતરમાં એટીપી રેન્કિંગમાં પ્રથમ ક્રમે પુરુષ વર્ગમાં કયો ટેનિસ ખેલાડી પ્રથમ ક્રમે રહ્યો પુરુષ વર્ગમાં તો નો વાઘ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ રક્ષા અધિગ્રહણ પરિષદને કેટલા કરોડ રૂપિયા રક્ષા ઉપકરણો અધિગ્રહણ માટે મંજૂરી આપી તો સત્યાવીસો કરોડ ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યું તો સુડતાલીસમાં ક્રમે રહ્યું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાયો તો અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે તો ફેફસા કરે છે શુદ્ધ રુધિરનું વહન હૃદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે તો ધમની દરેક અંગોમાંથી અશુદ્ધ રુધિરનું વહન હૃદય સુધી કોણ કરે છે તો શીરા લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો સ્પીકમો મેનોમીટર બેક્ટેરિયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી એન્ટીવોન લ્યુવેન હોક મલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે તો પ્લાઝમોડિયમ ખરજવું છે તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો બિન સચિવાલય ક્લાર્ક મોડેલ પેપરનો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો કાલે ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત